ગુજરાતની અંદર આપણે પાઠ 13 ભારતરત્ન ડોક્ટર આંબેડકર પાઠનો અભ્યાસ કરતા હતા, બરાબર? કે એમાં ભાગ 1 ની અંદર આપણે જોયું કે આંબેડકર સાહેબ જે હતા કે જેમણે એમ કે એમના સમાજની અંદરના જે અન્યાયો હતા, બરાબર, એ અન્યાયો દૂર કરવા માટે એમણે ઘણા જ પ્રયત્નો કર્યા હતા. એ પોતે એમ કે પુસ્તક પ્રેમી હતા, એમને પુસ્તક વાંચવાનો એટલો બધો શોખ હતો કે પોતે એમ કે પેટની ભૂખ વેઠીને પણ પુસ્તકો ખરીદતા અને વાંચતા, કે એમને 2000 જેટલા જે એમ કે પુસ્તકો ભેગા કર્યા હતા અને એ વાંચતા હતા અને એમનું ઘણું જ એમ કે એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને એ કાયદા શાસ્ત્રી બન્યા હતા. આજે આપણે આગળ જોઈશું પાઠ કે ઘણો સંઘર્ષ વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડોક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ એમને કડવો અનુભવ થયો. કારણ કે એ એટલું બધું ભણ્યા હતા કે એમને નોકરી તો મળી, પરંતુ એ સમયે સમાજની અંદર જે ઉચ્ચ નીચના ભેદભાવ હતા, જે નીચી જ્ઞાતિના લોકોને જે એમ કે સહન કરવું પડતું કે જેના કારણે એ અસ્પૃશ્યતા એમને પોતે પણ કડવો અનુભવ થયો, કે એટલે સુધી કે એમની ટોપીનો પટાવાળો એમ કે એમને સાથે ગેરવર્તાવ કરતો, બરાબર, એમના ઓફિસની અંદર જે પટાવાળો હતો એ પણ એમની સાથે એમ કે ખરાબ વર્તન કરતો. ડોક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો એમ કે આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અગણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. પોતાના મનોમન એ વિચારે છે કે હું એમ કે ભણેલો છું, આટલી ઊંચી પોસ્ટ ઉપર નોકરી કરું છું, છતાં પણ જો મારે આ રીતે આવા કડવા અનુભવ મને થતા હોય, મારે આટલો એમ કે સામાજિક અન્યાય સહન કરવો પડતો હોય, તો મારા જે ભાઈ બહેનો છે કે જે ભણેલા નથી અને અભણ છે, સમાજની અંદર એમની સ્થિતિ કેવી હશે, બરાબર, એવું એ વિચારે છે. આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું અને નીચું નથી, બરાબર, કે માનવ બધા સરખા છે, કોઈ ઊંચું અને નીચું નથી. કારણ કે જન્મ આપવો એ તો ભગવાનના હાથની વાત છે, બરાબર, એટલે ભગવાન માટે બધા જ સરખા હોય છે, કોઈ ઊંચી જ્ઞાતિનું અને કોઈ નીચી જ્ઞાતિનું હોતું નથી. તો પછી એમ કે આવું કેમ? તેમણે મૂક નાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. પાક્ષિક એટલે જે 10 અઠવાડિયે 15 દિવસે જે સામાયિક બહાર પડતું હોય એ. માત્ર લેખ કે પુસ્તકો લખીને તે અટકી ન ગયા, પરંતુ તે કર્મશીલ બન્યા, કે સતત કામ કરતા રહ્યા. તેમણે 20 જુલાઈ 1924 રોજ એમણે એક બહિષ્કૃત હિતકારીણી સભા નામની એક સંસ્થાની સ્થાપના કરી અને આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ પણ આ સંસ્થા ચલાવવા લાગી, કે સમાજની અંદર જે આર્થિક રીતે નબળા પરિવારના લોકો હતા એમની સ્થિતિ સુધારવા માટે ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ પણ આ સંસ્થા ચલાવતી હતી, કે જેના કારણે એમને પણ પૂરતું જ્ઞાન મળી રહે. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી એ સત્ય ડોક્ટર આંબેડકર સમજી ગયા હતા, કે એમને જો એમનો વર્ગ એમને શિક્ષણ લેશે તો જ એ સમાજ એમને ઊંચો લાવી શકાશે, એના વગર એ શક્ય નથી. સમાજ કેટલીક જ્ઞાતિઓની જેમ સ્ત્રીઓની સ્થિતિ પણ બહુ જ દયનીય હતી, કે સમાજની એમ કે કેટલીક જ્ઞાતિઓની જેમ સ્ત્રીઓની સ્થિતિ પણ બહુ જ ખરાબ હતી. ડોક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી ગયું. સ્ત્રીઓ માટે સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપવું હતા કે ન પૂછો વાત, કે એ સમયની અંદર સ્ત્રીઓની સ્થિતિ બહુ જ ખરાબ હતી, કે સ્ત્રીઓ ઘરની બહાર નીકળી ન શકતી, શિક્ષણ લઈ ન શકતી, બરાબર, બાળ લગ્ન હતા, વિધવા વિવાહ કરી ન શકાય, આવા ઘણા બધા કાયદાઓ એ વખતે હતા. તો સ્ત્રીઓ માટેના સમાજના આ કાયદા એટલા નિર્મમ અને આપવું હતા કે ન પૂછો વાત. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કર્યું, કે તેમણે સ્ત્રીઓને પણ શિક્ષણ લેતી કરી, બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ રાખનાર
એમને અલબત્ત બાબા સાહેબ આંબેડકર જ કે સ્ત્રીઓને પણ એમનો વારસાઈ હક મળી શકે છે આ બધું આગ્રહપણે કર્યો બાબા સાહેબ આંબેડકરે. બાબા સાહેબ આંબેડકરનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન જ સાચી સહાય છે. બરાબર, કે શિક્ષિત બનો અને સ્વાવલંબન એટલે કે પોતાની રીતે જીવન જીવતા, પોતાના પગ ઉપર ઉભા રહી અને જીવન જીવવું જોઈએ એ જ એમ કે સાચી સહાય છે. તેઓ સ્ત્રીઓને સમાજનું આકર્ષણ લેખાતા, કે સ્ત્રીઓને બહુ જ માન આપતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવ પ્રદ સ્થાન અપાવ્યું. કે એમને જે બંધારણની રચના કરી બરાબર, એ બંધારણના કાયદાની અંદર પણ એમ કે સ્ત્રીઓને પણ સમાન હકો મળવા જોઈએ એવા બંધારણની અંદર પણ એમને એમ કે લેખ લખેલા છે. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો, પોતાના પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર પણ અપાયો. કે એમને સ્ત્રીઓને કયા કયા અધિકારો અપાવ્યા, તો સ્ત્રીને શિક્ષણ મેળવવાનું, સત્તા સ્થાને એટલે કે કોઈ પણ દરજ્જાની અંદર એ જઈ શકે છે, એટલે સત્તાને પહોંચી શકે છે. વિવાહ વિચ્છેદનો કે એની મરજી વગર એટલે લગ્ન ન કરવા અને પસંદગી એના જે પસંદગી હોય તે રીતે લગ્ન કરાવવા, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર અપાવ્યો. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી છાત્રાલયો બાંધવા માટે વિના મૂલ્ય જગ્યા આપી, નિધિ એકત્ર કરી ભોજનની વ્યવસ્થા કરાવી, નિધિ એટલે કે ના પૈસા ભેગા કરી અને ભોજનની વ્યવસ્થા કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ તેમના પણ બાબા સાહેબ જ હતા. બરાબર, કે સ્ત્રીઓને પણ મતદાન કરવાનો અધિકાર છે. ડોક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીની જંગમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડોક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. ડોક્ટર બાબા સાહેબ કેવળ રાષ્ટ્રીય આઝાદી ઇચ્છતા ન હતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા. કે આઝાદી કેવળ એમ કે રાષ્ટ્રીય આઝાદી નહીં, પરંતુ આર્થિક રીતે, સામાજિક બરાબર અને શૈક્ષણિક રીતે પણ આપણી આઝાદી હોવી જોઈએ. વિચારપુરુષ ડોક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફુલેનો હતો. આ પણ મહાપુરુષોનો પણ એમના જીવનની અંદર પ્રભાવ હતો. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબે મૂક નાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. કે એમના સમયની અંદર એમને આ બધા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમને કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા હતા, કે જેમાં ધ પ્રોબ્લમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિસ ધમ જેવા પુસ્તકો મુખ્ય છે. આ બે પુસ્તકો એમને અંગ્રેજીની અંદર લખેલા હતા. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના દેવી અને સ્ત્રીઓના પક્ષધર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956 થયું હતું. બરાબર, કે એમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956 થયું હતું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે, કે એમને સમાજની અંદર એટલા બધા સુધારા કરેલા છે કે આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ. ભારત માતાના આ સાચા રત્નને ઈસ્વીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકારથી નવાજ્યા હતા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. બરાબર, કે આપણે જે મહાન દેશભક્ત વિશે ભણ્યા, કે જેમણે આપણા સમાજની અંદરના ઘણા એવા દૂષણો દૂર કર્યા હતા, જેમ કે ઊંચ નીચના ભેદભાવો દૂર કર્યા હતા, બરાબર, સ્ત્રીઓને ઘણા હક અપાવ્યા હતા, તો
આપે ખાવા એમ કે મહાન પુરુષ વિશેનો અભ્યાસ કર્યો. બરાબર, આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. નમસ્કાર.